સ્વાગત મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ 1 વિષય 15 વિષય પાઠ 1 સારા દર્પણમાં 1 તો બાળ મિત્રો આજે આપણે ધોરણ 1 માં વિષય 15 15 એટલે ગુજરાતીમાં પાઠ 1 સારા દર્પણમાં 1 એના વિશે જોઈએ તો બાળ મિત્રો આગળના વિડિયોમાં આપણે અભિનય અને પ્રવૃત્તિ છે એ સમજી ગયા છીએ તો એ તમારે ઘરે કરવાનું છે હવે આપણે આગળ જોઈએ એક ગીત આપેલું છે તો એ ગીતને આપણે ગાઈને સમજવાનું છે ગીતનું નામ શું છે મે તો ફુગ્ગો પાડેલ છે તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 ઉપર છે એ ગીત આપેલું છે આઈડિયાના છે આપણે ગીત આપેલું નથી એમાં પ્રશ્નના જવાબ જ આપેલા છે એટલે આપણે પાઠ્યપુસ્તકમાં ગીતને ગાઈએ અને સમજીએ તો ચાલો હું તમને ગાઈને સંભળાવું છું મે તો ફુગ્ગો પાડેલ છે એ રમેશ પારેખ છે એમણે લખેલું છે રમેશ પારેખ નામના છે લેખક છે એમણે આ સરસ મજાનું ગીત લખેલું છે તો ચાલો હું તમને ગાઈને સંભળાવું છું કોઈ પાડે કુકડીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે કોઈ પાડે કુકડીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચકો ફુગ્ગામાંથી બનતો ચોકર એની માથે ટકો દોરી સાથે બાંધુ તો અધર અધર જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે લાકડી ઉપર બાંધુ તો મારી સાયકલ સ્કૂટર થાય ખિસ્સામાં મૂકું તો સાનો માનો સૂઈ જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે કોઈ પાડે કુરકુરીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચકો ફુગ્ગામાંથી બનતો ચોકર એની માથે ટકો દોરી સાથે બાંધુ તો અધર અધર જાય એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે લાકડી ઉપર બાંધુ તો મારી સાયકલ સ્કૂટર થાય ખિસ્સામાં મૂકું તો સાનો માનો સૂઈ જાય એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે તો બાળ મિત્રો અહીંયા આપણે સરસ મજાનું ગીત છે એ જોયું ફુગ્ગો પાડેલ છે ગીતનું નામ શું છે મે તો ફુગ્ગો પાડેલ છે તો ચલો એમાં શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ કોઈ પાડે કુરકુરીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મે તો ફુગ્ગો પાડેલ છે એટલે કે કોઈ કુરકુરીઓ પાડતા હોય અને કોઈ ગાય પાડતા હોય તો કુરકુરીઓ એટલે કે જે કૂતરાના બચ્ચા નાના નાના હોય એને કુરકુરિયા કહેવામાં આવે છે એટલે કે કોઈ કુરકુરિયા એટલે કૂતરાના બચ્ચાને પાડતા હોય તો કોઈ ગાયો પાડતા હોય પણ અહીંયા છે એ છોકરી કહે છે કે મેં તો ફુગ્ગો પાડેલ છે એ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલ છે એવી રીતના છે નાની એવી છોકરી છે એ કહે છે કે કોઈ કુરકુરિયા પાડતા હોય તો કોઈ ગાયો પાડતા હોય મેં તો ફુગ્ગો પાડેલ છે ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચકો એટલે ફુગ્ગામાંથી સરસ મજાનું કબૂતર એ હું બનાવી શકું અને ફુગ્ગામાંથી ચકો પણ બનાવી શકું છું ફુગ્ગામાંથી બનતો છોકર એટલે ફુગ્ગામાંથી હું છોકર એ બનાવી શકું છું છોકરની માથે ટપકો હોય એવો છોકર બનાવું છું દોરી સાથે બાંધવું તો એ અધર અધર જાય એટલે ફુગ્ગાને છે એ દોરી સાથે બાંધે તો એ ઉપર ને ઉપર જાય છે એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે એટલે ફુગ્ગામાંથી છે આ છોકરી કબૂતર બનાવે છે ચકો બનાવે છે ફુગ્ગામાંથી છોકર બનાવે છે કેવો છોકર બનાવે છે એની માથે ટકો હોય એવો દોરી સાથે ફુગ્ગાને બાંધે તો એ અધર ને અધર
થાય છે લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય ખિસ્સામાં મૂકું તો સાનો માનો સુઈ જાય એ ભાઈ 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 એ તો ફુગ્ગો પાડે છે એટલે લાકડી સાથે બાંધું તો એ મારી સાયકલ છે એ સ્કૂટર બની જાય ફુગ્ગાને છે એ લાકડી એટલે સાયકલ સાથે બાંધે તો એ સ્કૂટર બની જાય છે ખિસ્સામાં મૂકું તો છાનો માનો સુઈ જાય એટલે ફુગ્ગાને છે એ ઓલવીને એને ખિસ્સામાં મૂકે તો છાનો માનો છે એ સુઈ જાય છે એ ભાઈ 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 એ તો ફુગ્ગો પાડે છે તો અહીંયા છે છોકરી બેઠી છે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ તો એને સરસ મજાના છે એ ફુગ્ગામાંથી બનાવેલા છે ચિત્ર જો એક માછલી બનાવેલી છે પછી એક વાંદરો બનાવેલો છે તો આવી રીતના છે ઘણા બધા એને બનાવેલા છે તો હવે આપણે આઈડિયલમાં જોઈએ આ સરસ મજાનું એક સાંભળું ને એના આધારે આપણે થોડા પ્રશ્નના જવાબ પણ મેળવી લઈએ તો આઈડિયલમાં પેજ નંબર 22 ઉપર ગીત મે તો ફુગ્ગો પાડે છે એ આપણે સમજી ગયા ને પાઠ્ય પુસ્તકમાં તો હવે એના આધારે આપણે થોડા પ્રશ્નના જવાબ મેળવી લઈએ તો અહીંયા પણ ચિત્રમાં સરસ મજાનું આપેલું છે એક છોકરી બેઠી છે તો એને હાથમાં છે દોરી સાથે ફુગ્ગાના ઘણા બધા છે એ અહીં ચિત્ર બનાવેલા છે તો ફુગ્ગો છે પછી એક વાંદરો છે માછલી છે બતક છે એવી રીતના ફુગ્ગામાંથી અલગ અલગ બનાવેલા છે હવે પ્રશ્ન 21 નો મેં તો ફુગ્ગો પાડે છે ગીત સમૂહમાં ગાઓ તો આપણે ગાઈને સમજ્યા હવે તે પ્રશ્ન નંબર 22 મેં તો ફુગ્ગો પાડે છે ગીતના આધારે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તો અહીં વિકલ્પો આપેલા છે જે વિકલ્પ સાચું હોય એમાં આપણે સાચું કરવાનું છે તો એકથી ઘણા બે વિકલ્પ પણ આપણે એક સાથે એનો જવાબ આવી શકે છે એક પ્રશ્નમાં બે વિકલ્પનો જવાબ પણ સાચો હોઈ શકે છે તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન છે લોકો ક્યાં ક્યાં પાણી પીવે છે લોકો હતા એ ક્યાં ક્યાં પાણી પીતા હોય સોરી લોકો છે એ કયા કયા પ્રાણીઓ પાળે છે તો લોકો એ કયા કયા પ્રાણીઓ પાળતા હોય છે તો એ ચાર ઉત્તર આપેલા છે કુરકુરિયું ગાય સિંહ અને વાઘ તો કયા કયા પ્રાણી પાળતા હોય છે તો કુરકુરિયું અને ગાય તો પહેલા જે છે એમાં ટીક કરવાનું છે નીચે લંબ ચોરસ બોક્સ આપેલું છે એમાં કોઈ કુરકુરિયું એટલે કૂતરાના બચ્ચાને પાળતા હોય તો કોઈ ગાય પાળતા હોય સિંહ અને વાઘ એ જંગલી પ્રાણી છે એટલે આપણે એને પાળી શકીએ નહીં બીજો પ્રશ્ન છે બાળકે શું પાળ્યું છે બાળક હતો એને શું પાળ્યું હતું એ છોકરીની વાત કરવામાં આવી છે ને એને શું પાળ્યું હતું સસલું પોપર બિલાડી કે ફુગ્ગો શું પાળ્યું હતું ફુગ્ગો પાળ્યો હતો તો ચોથું ઓપ્શન છે એમાં ટિક કરવાનું છે ત્રીજો પ્રશ્ન છે ફુગ્ગામાંથી કોના જેવી આકૃતિઓ બનાવી શકાય છે જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ફુગ્ગામાંથી આપણે કોના જેવી આકૃતિઓ બનાવી શકીએ તો પહેલું પોપટ બીજું ચોપર ત્રીજું કબૂતર અને ચોથું કાગડો તો કોના જેવી આપણે આકૃતિઓ બનાવી શકીએ તો ચોપર અને કબૂતર અહીં આપણે બીજા અને ત્રીજા ઓપ્શનમાં ટિક કરવાનું છે કે ચોપર અને કબૂતર જેવી આકૃતિઓ આપણે બનાવી શકીએ ચોથો પ્રશ્ન છે ચોપરના માથે શું છે ચોપરના માથે શું હતું વાળ હતા તપ્પો ટોપી કે ચશ્મા તો શું હતું ચોપરના માથે છે એ ટપ્પો હતો તો બીજામાં ટિક કરવાનું છે પાંચમો પ્રશ્ન છે મને દોરી સાથે બાંધે તો હું ઉપર ઉપર જાઉં હું કોણ છું એટલે ઓળખવાનું છે કે આપણે એને દોરી સાથે બાંધીએ તો એ ઉપર ને ઉપર જાય તો એવું શું હશે તો આપણે એને દોરી સાથે બાંધીએ તો એ ઉપર ને ઉપર જાય એવી કઈ વસ્તુ હશે તો એ ચાર ઓપ્શન આપેલા છે ફુગ્ગો દડો લખોટી કે પૈડું શું હશે ફુગ્ગો તો પહેલામાં ટિક કરવાનું છે ફુગ્ગાને આપણે દોરી સાથે બાંધીએ તો 15 ને 18 આકાશમાં જાય ને છઠ્ઠો પ્રશ્ન છે લાકડી ઉપર ફુગ્ગો બાંધતા સાયકલ શું બની જાય છે લાકડી ઉપર આપણે ફુગ્ગાને બાંધીએ તો સાયકલ શું બની જાય સ્કૂટર બની જાય કાર રિક્ષા કે વિમાન શું બની જાય સ્કૂટર બની
હવે એક સરસ મજાની રમત છે, રમત એનું નામ શું છે? ટામેટું રે ટામેટું. તો ચલો અહીં છે આપણે ચિત્ર સાથે જોઈએ. ચિત્રમાં છે ઘણા બધા છે છોકરા એ રમત રમી રહ્યા છે. આ પેલું છોડકડું સાંભળો અને ગાઓ. નીચે એક સરસ મજાનું છોડકડું આપેલું છે, એ આપણે ગાવાનું છે. તો અહીં બે એક છોકરી ને એક છોકરો છે, એ હાથ ઊંચા રાખીને તે ઊભા છે. એમાંથી બીજા બધા છોકરા છે એ લાઈનસર ધીમે ધીમે નીકળી ગયા છે. બંને હાથ ઊંચા રાખ્યા છે, એમાંથી ધીમે ધીમે છે બધા છોકરા નીકળે છે અને ગાય છે. શું ગાય છે? ટામેટું રે ટામેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, અસ મસ ને ઢસ. તો આવી રીતના છે એ ગાતા હોય છે, છોડકણું ગાતા હોય છે. તો અસ મસ ને ઢસ આવે એટલે જે બાળક છે એ આ બાળક બે બાળકો ઊભા છે ને હાથ ઊંચા રાખીને ત્યાં પહોંચે એટલે બે બાળક છે હાથ નીચા કરી લે છે અને એને પકડી લે. આવી રીતના છે સરસ મજાની રમત છે. તમે પણ બાળ મિત્રો આવી રમત રમતા હશો ને, ટામેટું રે ટામેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, અસ મસ ને ઢસ. તો હવે પેજ નંબર 24 ઉપર શિક્ષકની મદદથી ટામેટું રે ટામેટું રમત રમો. આવી બીજી રમતો પણ તમારે જાતે રમવાની છે. તમને ગમતી રમતોના નામ અહીં લખવાના છે, ત્રણ નામ લખવાના છે તમને જે ત્રણ રમતો ગમતી હોય એના. તો તમને કઈ કઈ રમતો ગમતી હોય એ તમારે લખવાનું છે. તો ઘણી બધી રમતો છે જેમ કે પકડતા, લંગડી, ખો ખો, પછી કબડ્ડી, એવી રીતના ઘણી બધી રમતો છે આપણે રમી શકીએ. તો તમને જે રમતો ગમતી હોય એના નામ લખવાના છે. પ્રશ્ન નંબર 25, નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી રહીને રમી શકાય છે? નીચેનામાંથી એવી કઈ રમત છે એ આપણે ઘરમાં રહીને રમી શકીએ? કેરમ, ક્રિકેટ, ફૂટબોલ કે કબડ્ડી. તો કઈ રમત છે આપણે ઘરમાં રહીને રમી શકીએ? કેરમ, ક્રિકેટ, ફૂટબોલ કે કબડ્ડી. તો શું આવશે? કેરમ. ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી છે એ તો આપણે મેદાનમાં રમીએ, કેરમ છે એ એક આપણે ઘરમાં રમી શકીએ એટલે પહેલામાં ટીક કરવાનું છે. 26મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ રમત રમવા ઘરની બહાર મેદાનમાં જવું પડે છે એની ઉપર આપણે સાચું કરવાનું છે. તો પહેલું છે કેરમ, એનું ચિત્ર આપેલું છે. બીજું છે સાંસીડી અને ત્રીજું છે હોકી. એમાંથી કઈ રમત છે એ આપણે બહાર મેદાનમાં રમવા જવું પડે? તો પેલું છે કેરમ, એ તો આપણે ઘરે જ રમી શકીએ. બીજું છે સાંસીડી, તો એ પણ આપણે ઘરે રમી શકીએ. અને ત્રીજું છે હોકી, તો હોકી આપણે ઘરમાં રમી શકીએ નહીં, મેદાનમાં બહાર જવું પડે એટલે ત્રીજામાં ટીક કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 27, ઘરમાં રમાતી રમતોને ઘર સાથે અને મેદાનમાં રમાતી રમતોને મેદાન સાથે જોડવાના છે. તો અહીં નીચે પછમાં આપેલું છે ઘર અને મેદાન એવી રીતના બે શબ્દ લખેલા છે અને બાજુમાં બધે ફરતે ફરતે ચિત્ર આપેલા છે, રમતોના ચિત્ર છે. તો જે રમત છે ઘરમાં રમાતી હોય તો આપણે તેને ઘર સાથે જોડવાનું છે અને મેદાનમાં રમાતી હોય તો એને આપણે મેદાન સાથે જોડવાનું છે. તો પહેલી રમત છે લૂડો. તો લૂડો આપણે ઘરમાં રમી શકીએ કે મેદાનમાં? તો શું આવશે? આપણે તેની સાથે જોડવાનું છે ઘર સાથે. લૂડો આપણે ઘરે રમી શકીએ છીએ. બીજી રમત છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલ છે તો આપણે ઘરમાં રમી શકીએ નહીં, ક્યાં જવું પડે? મેદાનમાં. તો આપણે બીજા સાથે મેદાન લખેલું છે એની સાથે જોડવાનું છે. અને ત્રીજું છે હોકી. તો હોકી પણ આપણે ઘરમાં રમી શકીએ નહીં, ક્યાં જવું પડે? મેદાનમાં. તો એને પણ આપણે મેદાન સાથે જોડવાનું છે. અને ત્રીજું છે કિચન સેટ. કિચન સેટનું એવી રમત છે, તમે કે ઘરમાં રમો છો ને એ તો આપણે મેદાનમાં ન રમી શકીએ, તો અહીં છે એ આપણે ઘર સાથે જોડવાનું છે. પાંચમી રમત છે ખો ખો. તો ખો ખો છે એ પણ આપણે ઘરમાં ન રમી શકીએ, ક્યાં જવું પડે? મેદાનમાં. તો એને પણ આપણે મેદાન સાથે જોડવાનું છે. અને છઠ્ઠી રમત છે ચેસ. તો ચેસ છે એ આપણે ઘરે બેઠા રમી શકીએ.
એને આપણે ઘર સાથે છોડવાનું છે. એના પછીની છે ફૂટબોલ. તો ફૂટબોલ છે એ પણ આપણે ઘરમાં ન રમી શકીએ, ક્યાં જવું પડે? મેદાનમાં. તો આપણે એને મેદાન સાથે છોડવાનું છે. અને છેલ્લી રમત છે કેરમ. તો કેરમ છે એ આપણે ઘરમાં રમી શકીએ છીએ, એટલે એને આપણે ઘર સાથે છોડવાનું છે. તો સમજાઈ ગયું? અહીં બધી રમત, ઘણી બધી રમતના ચિત્ર આપેલા છે. જે રમત આપણે ઘરમાં રમી શકતા હોય એને આપણે ઘર સાથે છોડવાનું છે, અને ઘરની બહાર જે રમત રમાતી હોય એને આપણે મેદાન સાથે છોડવાનું છે. જેમ કે લૂડો છે, પછી કિચન સેટ છે, ચેસ છે અને કેરમ, એ બધી રમત ઘરમાં રમી શકીએ એટલે ઘર સાથે છોડવાના. બાસ્કેટબોલ છે, હોકી છે, ખો ખો છે, ફૂટબોલ છે, આ બધી રમત છે એ આપણે મેદાનમાં રમી શકીએ છીએ એટલે એને આપણે મેદાન સાથે છોડવાનું છે. તો બાળ મિત્રો, અહીં આપણે પાઠ પહેલો શાળા તત્પરતા છે એ પૂર્ણ થઈ છે. તો સમજાઈ ગયું?